વડોદરાના વર્ષો જૂના શુક્રવારી બજારને ફેલાતું અટકાવવા પાલિકાની વોર્ડ કચેરીએ ગત શુક્રવારે પથારા ધારકોને મૌખિક સૂચના આપી પથારા નહીં લગાવવા જણાવ્યું હતું. જોકે આજે શુક્રવારે પોલીસ બંદોબસ્તના અભાવે શુક્રવારી બજાર રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. વડોદરામાં કારેલીબાગ પોલીસ મથક નજીક વર્ષોથી શુક્રવારી બજાર ભરાઈ છે. ભૂતકાળમાં ફતેપુરામાં ટ્રાફિક ભારણ વધતા શુક્રવારી બજાર હટાવી ગરણાળા પોલીસ મથકથી કારેલીબાગ પોલીસ મથક અને ત્યાંથી બાલગોકુલમ તરફ ખસેડાયું હતું. જોકે વર્ષો વીતવાની સાથે ત્યાં પથારા લગાવતા પથારા ધારકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. છેલ્લા ઘણા સમયથી માર્કેટ યાર્ડની પાછળના રોડથી કારેલીબાગ પાણીની ટાંકી તરફના રોડ પર પથારા ધારકો પથારા લગાવતા હોવાથી ટ્રાફિકનું ભારણ વધવાની સાથે આસપાસની સોસાયટીઓના રહીશો પરેશાન છે, જેના કારણે ગત શુક્રવારે પાલિકાની વોર્ડ કચેરીના અધિકારીઓ અને દબાણ શાખાએ પથારા નહીં લગાવવા સૂચના આપી હતી. જોકે આજે શુક્રવારે શુક્રવારી બજાર રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. આ અંગે વોર્ડ કચેરીના અધિકારીને પૂછતા વર્ષ 2009માં પાલિકાની સભામાં પસાર થયેલા ઠરાવ મુજબ શુક્રવારી બજારને જગ્યા આપવામાં આવશે, પરંતુ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર આ જૂના ઠરાવને મ્યુનિસિપલ કમિશનરને મોકલી તેની મંજૂરી મેળવવાની પ્રક્રિયા બાકી હોવાથી હાલ પૂરતી કામગીરી કરવામાં આવી નથી. તદુપરાંત આજે પોલીસ બંદોબસ્ત પણ ન મળતા શુક્રવારી બજારની કામગીરી બંધ રખાઈ છે. આગામી સપ્તાહે આ કામગીરી શરૂ કરવામાં આવનાર છે.